અને હવે જોઈશું દુનિયાની ટોપ 10 ખબરો. અમેરિકાનો ચીનને વધુ એક ઝટકો. અમેરિકા અને ચીનના તણાવ વચ્ચે તાઇવાને 66 લડાકુ વિમાન ખરીદવા માટે અમેરિકાથી એક કંપની સાથે કરાર પર હસ્તાક્ષર કર્યા. અમેરિકા અને તાઇવાન વચ્ચે આ ડીલ થવાને કારણે ચીન વધારે મોકલાયું. આ ડીલ 2026 સુધી પૂરી થઈ જશે. ચીને થોડાક સમય પહેલા પોતાના ફાઇટર જેટ તાઇવાનની સીમામાં મોકલ્યા હતા, પરંતુ તાઇવાનની મિસાઇલને જોઈને ચીની લડાકુ વિમાનને પાછા ફરવાનો વારો આવ્યો. નેપાળના પ્રધાનમંત્રી કેપી શર્મા ઓલી અને ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વચ્ચે ટેલિફોનિક વાતચીત થઈ. કાઠમંડુના સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ ચીની રાજદૂતના દબાણને વશ થઈ નેપાળે ભારત સાથે વાત કરવાની પહેલ કરી. બંને દેશના નેતાઓ વચ્ચેની વાતચીતમાં સીમા વિવાદ, ભારતના રાજચિહ્ન, અયોધ્યા જેવા મુદ્દાઓ પર ચર્ચા થઈ. પશ્ચિમ એશિયામાં ઇઝરાયલ અને સંયુક્ત અરબ અમીરાત એટલે કે યુએઈની ઐતિહાસિક મિત્રતાથી ઈરાનના પેટમાં તેલ રેડાયું. ઈરાનના રાષ્ટ્રપતિ હુસેન રૂહાનીએ આ મિત્રતા અંગે નિવેદન આપતા કહ્યું, યુએઈએ ફિલિસ્તાનની જનતા સાથે દગાબાજી કરી છે. વધુમાં ઈરાને યુએઈને સલાહ આપતા કહ્યું, ભૂલથી પણ ઇઝરાયલને અરબ ક્ષેત્રમાં પગપેસારો કરવાની તક ન આપતા યુએઈ અને ઇઝરાયલની ઐતિહાસિક મિત્રતા કરાવવામાં અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પની ભૂમિકા મહત્વની રહી. વિસ્તારવાદી ચીનની વધુ એક અવર ચંડાઈ. ભારત, મ્યાનમાર, જાપાનમાં ઘૂસણખોરી કર્યા બાદ ચીનની નજર હવે રશિયા પર. રશિયાના એક શહેર પર ચીને કર્યો પોતાનો દાવો. રશિયાના વ્લાદિવોસ્તોક પર ચીને પોતાનો દાવો કર્યો. ચીનના વિસ્તારવાદી નીતિની અસર તેના રાજનૈતિક સંબંધો પર થવાની શક્યતા. અમેરિકાના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર જો બિડને આપ્યું નિવેદન, કહ્યું કે જો તેઓ રાષ્ટ્રપતિની ચૂંટણી જીતે છે તો તેમનું પ્રશાસન ભારત સાથે અમેરિકી સંબંધોને વધુ મજબૂત કરશે, તેમજ અમેરિકા ભારતનો હંમેશા સાથ આપશે. ભારત જે પડકારો ઝીલી રહ્યું છે તેની સાથે અમેરિકા ઉભું રહેશે. જો બાઇડને H-1B વિઝા માટે ટ્રમ્પ પ્રશાસને લીધેલા નિર્ણયોની પણ ટીકા કરી. નવેમ્બરમાં યોજાનારી રાષ્ટ્રપતિ ચૂંટણી પહેલા અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પ અને જો બિડન વચ્ચે નિવેદનબાજી ચાલી રહી છે. ડેમોક્રેટિક પાર્ટી તરફથી રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર ભારતીય જમૈકાની મૂળની કમલા હેરિસને ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર બનાવ્યા છે. હવે રાષ્ટ્રપતિ ટ્રમ્પે દાવો કર્યો છે કે જો બિડને ભારતીય મૂળના વોટસનને ધ્યાનમાં રાખી કમલાને ઉમેદવાર બનાવી છે તો આ ભૂલ છે. ટ્રમ્પે કહ્યું, કમલાથી વધુ ભારતીયોનું મને સમર્થન છે. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદે અમેરિકાનો પ્રસ્તાવ ફગાવી દીધો. અમેરિકાએ ઈરાન પર લાદવામાં આવેલ હથિયાર પ્રતિબંધની મર્યાદા અનિશ્ચિતકાળ માટે વધારવાની માંગ કરી. આ નિર્ણયનો સ્વીકાર કરતા ઈરાનના રાષ્ટ્રપતિ હસન રૂહાની સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદનો આભાર માન્યો. દુનિયાના સૌથી અમીર ઉદ્યોગપતિમાં ઓળખાતા બિલ ગેટ્સ પાકિસ્તાનમાં ચલાવશે પોલિયો અભિયાન. આ અભિયાનની શરૂઆત કરાવવા માટે બિલ ગેટ્સે પાકિસ્તાનની ઇમરાન સરકારને છોડીને પાકિસ્તાની સેના પ્રમુખ જનરલ કમર જાવેદ બાજવા સાથે વાત કરી. હકીકતમાં છેલ્લા કેટલાક સમયથી અનેક વિવાદોનો સામનો કરતા પાકિસ્તાનની બાગડોર સરકાર નહીં પરંતુ પાકિસ્તાની સેનાના હાથમાં છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના નાના ભાઈ રોબર્ટ ટ્રમ્પનું નિધન. 71 વર્ષીય રોબર્ટ ટ્રમ્પે બિઝનેસમેન હતા. ન્યૂયોર્કની એક હોસ્પિટલમાં ચાલી રહી હતી સારવાર. આ દરમિયાન તેઓનું નિધન થયું. અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પે એક નિવેદન જારી કરી પોતાના ભાઈના નિધનની માહિતી આપી. સ્વતંત્રતા દિવસની પૂર્વ સંધ્યાએ તિરંગાના રંગમાં રંગાયું યુએઈનું બુર્જ ખલીફા. બુર્જ ખલીફા પર લેઝરથી તિરંગો બનાવી સંયુક્ત અરબ અમીરાત ભારત સાથેની પોતાની મિત્રતા દુનિયા સમક્ષ વ્યક્ત કરી. આ ઉપરાંત અબુધાબીની રાષ્ટ્રીય ઓઇલ કંપનીના ટાવરને પણ તિરંગામાં દર્શાવાયું.